પણ લેવા જાય કનૈયાએ જે દડો ફેંક્યો અને ખુદ પોતે જ પડ્યા અંદર લેવા માટે અને કાલીએ મારવા તૈયાર થયો અને પછી તો ભગવાન કૃષ્ણએ એ જગ્યાએ કાલીયનો નાશ કર્યો કાલીયને માર્યો નહીં પણ કાલીયને નાથી અને રમણક દ્વીપની અંદર પાછો મૂક્યો હવે ન માર્યો આ બાજુ તમે જુઓ ધેનુકાસુરને મરાવી નાખ્યો ન તો મારવાનું જેને વચન આપેલું હતું એને મરાવી નાખ્યો બીજા દ્વારા અહીંયાકને કાલીય નાગને ન માર્યો આનું કારણ શું શાસ્ત્ર એમ કહે કે કાલીય નાગ હતો એની એક ફણા નહોતી ઘણી ફણાઓ હતી તમે જોતા હશો જ્યાં જ્યાં ચિત્રો હશે ત્યાં અનેક ફણાઓ છે એના ઉપર ભગવાન નૃત્ય કરતા હોય અને પગનો ચરણનો પ્રહાર કરતા હોય અને એના મોઢામાંથી લોહી નીકળતું હોય એટલી એટલી સજા થતી હોય અને છતાં ભગવાનને જીવતો રાખ્યો હોય આ આખી ઘટના એક ચિત્ર તરીકે તૈયાર કરેલી હોય પણ વાસ્તવિકમાં વસ્તુ જોવા જાઓ ને તો એ કાલીય નાગ છે ને એ વિષયાશક્તિ છે વિષયાશક્તિ અને વિષયાશક્તિ છે એ એક ઇન્દ્રિય દ્વારા ભોગવાતી નથી કોઈને ખાવાની આસક્તિ હોય કોઈને જોવાની આસક્તિ હોય કોઈને સાંભળવાની આસક્તિ હોય કોઈને સ્પર્શની આસક્તિ હોય આ 10 ઇન્દ્રિયો છે એ 10 ઇન્દ્રિયો દ્વારા જ આપણે વિષયને ભોગવીએ છીએ અને એ 10 ઇન્દ્રિયોની અંદર રહીને વિષયને ભોગવીએ ત્યારે વિષયાશક્તિ દૂર કરવા માટે શું કરવું પડે જીવનમાં ભગવાન પ્રવેશ કરે એટલે આપણી 10 ઇન્દ્રિયોની અંદર ભગવાન આવે એ 10 ઇન્દ્રિયોની અંદર ભગવાન આવે એટલે નૃત્ય કરે ઇન્દ્રિયો ઉપર અને પછી એની અંદરથી વિષયાશક્તિ દૂર થાય ભગવાન આવે એટલે વિષયાશક્તિ દૂર થાય કાલીય નાગની અંદર ઝેર હતું આપણી અંદર વિષયાશક્તિ છે વિષયાશક્તિ એ વિષ કરતાં ઝેર કરતાં પણ વધારે ભયંકર છે અને કેટલે સુધી કે માનવનો નાશ કરી નાખ્યો ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો ભિજાયતે ક્રોધાત ભવતી સંમોહ સંમોહાત સ્મૃતિભ્રમ સ્મૃતિભંસાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ જેમ ઝેર ખાવાથી માનવ મરી જાય એ જ રીતે વિષયની અંદર આસક્તિઓ દ્વારા જીવાત્મા આખો મરણપ્રાય બની જાય પણ જીવનમાં ભગવાન આવે પછી ઇન્દ્રિયોમાં ભગવાન નિવાસ કરે અને ભગવાન નિવાસ કરે એટલે એની અંદરથી લોહી નીકળે લોહી એટલે રક્ત રક્ત નીકળે એટલે વિરક્ત બને એટલે વૈરાગી બની જાય અને વૈરાગી બની જાય પછી ભગવાન નો બની જાય અને એ ઇન્દ્રિયો કદાચ કુમાર્ગે જતી હોય તો એને મરાય નહીં સજા ચોક્કસ થાય જો મારી નાખો આપણે ખબર હોય કે આપણી આંખ જે તે જોઈ લે છે તો એ આંખને તમે ફોડી નાખો તો બીજું જોઈ ન શકો કાંઈ આંખને ફોડાય નહીં આંખને સજા કરાય મહારાજે વચનામૃતમાં કીધું કે કદાચ એવું બને તો તમારે તાટક વૃત્તિ કરીને એટલે સુધી કે આંખમાંથી પાણી નીકળી જાય અને ધીરે ધીરે આંખ નિયમમાં આવતી જાય એ જ રીતે બધા જ આપણા અંગો છે એ અંગોને એ જ રીતે વાડવાના હોય સજા ચોક્કસ કરાય પણ એને મરાય નહીં અને ભગવાન છે ને ભગવાન એ તો કેટલી રીતે આપણે સમજાવે ખબર તમે જુઓ દીકરો હોય દીકરો કુમાર્ગે જતો હોય તો દીકરાને મારીને નખાય દીકરાને સજા ચોક્કસ કરાય એને સજા કરો તો દીકરો અવડે માર્ગે ગયેલો હોય સવડે માર્ગે આવી જાય કાલીય નાગ જમુનાના ધરાની અંદર રહેતો હતો જમુના કોની પત્ની છે ભગવાન કૃષ્ણની પત્નીના પેટમાં જે હોય એ પોતાનો શું કહેવાય બાળક કહેવાય અને કાલીય નાગ જમુનાના ધરાની અંદર રહેતો હતો તો એક યા બીજી રીતે ભગવાન કૃષ્ણ એમ કહે કે આ મારો બાળક છે અને બાળકને મરાય નહીં સજા ચોક્કસ કરાય અને સજા કરવાથી એ સીધે માર્ગે ચોક્કસ આવી જાય અને મહારાજનો તો આ સિદ્ધાંત હતો કે ગમે એવો પાપી કાં જીવ ન હોય એને મારી નાખવાથી એને ફેંકી દેવાથી એ કોઈ માર્ગે ન આવે એને સજા કરી સમજાવી અને એને માર્ગે લેવો જોઈએ વીરભાનુ તો
दिन क्रूर ने धर्म विहोणा देखी दिल मा दर्द रहे ए जी दिन क्रूर ने धर्म विहोणा देखी दिल मा दर्द रहे करुणा भीनी आँखों माथे अश्रु नो शुभ स्रोत वहे मैत्री भावनु पवित्र चरणो मुझहैयामा वया करे शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे एवी भावना नित्य रहे कदाच आपने मानस ने जोईए अवड़े रस्तो जतो होए धर्मथी रहित होए कई खराब काम करतो होए एने फेंकी दो एने एने बोलावो नहीं एने तमे अपनावो नहीं एने तमे क्यारे संभाळो नहीं तो ई वधारे बगड़से सुधरशे नहीं पण शक्य छे एनी अंदर कई खराब टेव छे शक्य छे ई अवड़े मार्गे जाय छे तमे एने समझावी एने ए मार्गथी बदलावी अने सारा मार्गे लो ने तो एज माणस एक वक्त एवो तैयार थई जाय के पोतानी गमे एवी वृत्ति होय गमे एवी खराब टेव होय तो एने दूर इतिहास जुओ संप्रदायना लोधिकाना जी भाईनो अभय इतिहास छे वाला भक्तो के ई जी भाईनो अभय युवान छे कुमार छे दरबारनो दीकरो छे बधी ज अंदर कूटेव छे हिंसा छे शराब छे सुंदरी ने सेवनार छे बधी ज खराब टेव छे અને અભય ગોપાળાનંદ સ્વામી પાસે આવે એ જીભાઈ ગોપાળાનંદ સ્વામી પાસે આવે અને પોતાનું દુઃખ વ્યક્ત કરે કે સ્વામી શું કરું પરિવારની અંદર દીકરો એક તો એકનો એક અને એમાં દરબારનો દીકરો ડગાવ્યો ન જાય અને આટલો એ હું સત્સંગી અને આ ઘરની અંદર આટલો પાપ કર્મ કરનારો ગોપાળાનંદ સ્વામી કે બધાય માણસો ભલે ખરાબ હોય પણ કંઈક ને કંઈક એની અંદર વૃત્તિ સારી હોય અને સ્વામીએ પોતાની પાસે બોલાવ્યો પોતાની દ્રષ્ટિથી એના પાપને બાળ્યા પોતાની દ્રષ્ટિથી એને શુદ્ધ કર્યો અને પછી એ જ અભય એ જામનગરની અંદર વિભા જામની કચેરીમાં જાય પણ નક્કી કરી લીધું કે શરાબ નહીં એટલે નહીં અને જ્યારે પ્યાલો આગળ ધરાયો ત્યારે ચોખ્ખું વાક્ય હતું હો કે પ્રાણ જાશે પણ પડ નહીં જાય મેં સ્વામીને વચન આપ્યું છે કે નહીં પીવું એટલે કદાચ ન કદાચ મારા પ્રાણ આપવા પડશે તો પ્રાણ આપીશ પણ શરાબ નહીં પીવું એટલે નહીં પીવું સુંદરીઓ નાચતી હશે તો મારી આંખ એના સામે ઊંચી આંખ કરીને નહીં જુએ કારણ સ્વામીને મેં વચન આપ્યું છે ભગવાન કૃષ્ણે કદાચ એટલે જ કાલિયને ન માર્યો કે સુધારવાના માનવને પ્રયાસ કરવા બીજો ઇતિહાસ જુઓ જોબન કેટલો પાપી હતો પણ ભગવાને એને માર્યો નહીં એની અંદર રહેલી દુર્વૃત્તિને મારી જેતલપુરની વેશ્યાને મારી નહીં એની અંદર રહેલી ખરાબ ટેવને મારી અને ખરાબ ટેવ કે ખરાબ વૃત્તિને મારીને તો એ જ જોબન એક વખતનો લૂંટારો એ જ જોબન આજ પ્રાતસ્મરણીય બની જાય એ જ જોબન આપણે સવારે વહેલા ઉઠીને એનું નામ લેવાની ઈચ્છા થઈ જાય કાલિયના અને ભગવાન તો એવા છે કે કોઈને મારવા તૈયાર નથી કોઈને તમે જુઓ માં રામાયણની શરૂઆત થવાની હતી એ સીતાને રાવણ ઉપાડી ગયો હતો પોતાના રાજમહેલમાં રાખી બેઠો હતો બધી જ ખબર હતી છતાં બી સેતુ બંધાઈ ગયો સૈન્ય તૈયાર થઈ ગયું ચડાઈની પૂરેપૂરી તૈયારીઓ છે હનુમાનજી ત્યાં જઈ પણ આવ્યા છે લંકાને પરચો બતાડી પણ આવ્યા છે પણ છેલ્લી ઘડીએ ભગવાન રામે અંગદને તૈયાર કર્યો કે અંગદ તું અમારા મંત્રી તરીકે જા રાજદૂત તરીકે જા અને બધાએ કહ્યું કે મહારાજ રાજદૂતને મોકલવાની હવે કાંઈ જરૂર નથી કારણ હવે એને સમજાવ્યો સમજે એમ નથી હનુમાન જઈ આવ્યા છે હવે હનુમાનથી મોટો અંગદ થોડો છે કે પણ છતાંય રામે એને મોકલ્યો અને વાક્ય શું કહ્યું काजु हमारे तासु हित होही काजु हमारे
तासो हित होए रे पोषण करे हूं बात करी सोई भले शत्रु छे आपनु काम थई जाय अने एनु हित थाय सीता रावण उपाड़ी गयो छे एने गुनो ज कर्यो छे પણ આપણે લડીને સીતા માતાને જ મેળવવાના છે ને બીજું શું કરવાનું છે ગમે એટલા રાક્ષસો મારશો તો કે એના રાજ સંપત્તિને આપણે લેવાના નથી આપણે માત્ર લક્ષ્ય છે સીતાજીનો આપણું કામ બની જાય સીતા માતાને પાછા આપી દે અને એનું હિત થાય એમાંથી કોઈને મરવું ન પડે એને કંઈ નુકસાન ન થાય કાજુ હમારે તાસુ હિત હોય રિપુસન બાત કરે હુસોય અંગત આ વાત કરજો તો આપણે રાવણને મારવો નથી આપણે રાવણ સાથે વેર નથી આપણે લડવાની કોઈ જરૂર નથી આપણું આ કામ કરીને ભરી આવશો પણ રાવણ માન્યો નહીં એટલે ભગવાનને લડાઈ કરવી પડી અરે ત્યાં સુધી તમે કંસની કથા જોશો આગળ ખ્યાલ આવશે કે ભગવાન કૃષ્ણ કંસને મારવા ગયા છેલ્લી ઘડીએ મંચ ઉપરથી નીચો ફગાવી ચોટલો પકડી અને કૃષ્ણ ઊભા છે અને કંસને હજી છેલ્લી ઘડીએ સમજાવ્યો કંસ તે મારી માનો ચોટલો પકડ્યો હતો તારો ચોટલો પકડીને હું ઊભો છું હજી તું સમજી જા હજી માફી માગી લે ને તો હજી એ તને જીવવામાં જીવાડવા માટે હું તૈયાર છું છેલ્લી ઘડીએ પણ કંસ ન સુધર્યો ને એટલે ઓપરેશન કરવું પડ્યું સુધરી જતા હોય તો ભગવાનને ઓપરેશન કરવાની જરૂર જ નથી એ લેઝરથી જ દવા કરી લેવા માગેરા કાલીય નાગનો ભગવાન કૃષ્ણએ નાશ ન કર્યો અને એને રમણક દ્વીપની અંદર જવાની આજ્ઞા કરી રમણક દ્વીપની અંદર જવા તૈયાર તો થયો પણ પૂછ્યું છે કે મહારાજ રમણક દ્વીપની અંદર હું કઈ રીતે જાઉં કારણ ત્યાં મને ગરુડનો ભય છે ગરુડના ભયનું કારણ બતાડ્યું અને પછી ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે તને કોઈનો ભય નથી કારણ તારા મસ્તક ઉપર મારું ચિહ્ન છે જેના મસ્તક ઉપર મારું ચિહ્ન લાગી જાય ને એને દુનિયાના ખૂણે ખૂણે કોઈનો ભય ન હોય બધાને ખબર પડી જાય કે આ ભગવાનનો છે નથી લાગતું કાલીય નાગે સમજી ગયો કે મારા મસ્તક ઉપર ભગવાનનું ચિહ્ન છે તો મારો શત્રુ ગરુડ છે ગરુડ કેટલે સુધી એનો શત્રુ હતો કે જેટલા સર્પ મળે એટલાને ખાઈ જ જવાનું આવી નક્કી કર્યું હતું એ ગરુડનો એના પોતાના શત્રુનો ભય પણ જો ભગવાનનું ચિહ્ન મસ્તક ઉપર ધારણ કર્યું તો શત્રુનો એ ભય દૂર થઈ જતો હોય અને આપણે ભગવાનનું ચિહ્ન તિલક ચાંદોય ભગવાનના ચરણારવિંદનું ચિહ્ન છે હો સર્પ સમજી જારો પણ આપણે હજી એ નથી સમજ્યા કે એ ભગવાનનું ચિહ્ન જો આપણા ભાલની અંદર આવી જાય ને તો આપણા ભાલની અંદર એ ચિહ્ન હોય અને ભગવાનનું ચિહ્ન હોય ને આપણે દુનિયાના ખૂણે ખૂણે જઈને આપણે કોઈની બીક ન હોય ત્યાં સુધી ખૂણે તો ન હોય ખુદ આપણો શત્રુ આવી જાય ને તોય આપણે બીક રાખવાની ન હોય કારણ ભગવાનનું ચિહ્ન આપણા મસ્તક ઉપર છે અને ભગવાનનું જેના ઉપર ચિહ્ન હોય એને એને ક્યાંય ડરવાનું ના હોય એને તો એના માટે બધા જ દરવાજા ખુલ્લા હોય પણ જો એ ભાવનાથી એ શ્રદ્ધાથી અને એ વિશ્વાસથી ચિહ્ન ધારણ કરીએ તો બાકી હવે એનાથી એ બીતા હોય અને વારો કાઢીએ તો જેમ બને એમ પતલો કરતા જઈ ચાંદલો કરીએ તે પછી પેલા કાંઈ માઇક્રો ગ્લાસથી જોઈ ત્યારે દેખાય અને પછી આશા રાખીએ કે અમારા દૂર થઈ જાય દુઃખ એ દુઃખ દૂર ક્યાંથી થાય ચોક્કસ થઈ જાય આપણે બધાનો ભય દૂર થઈ જાય પણ જે રીતે મહારાજે કહ્યા છે એ રીતે ચિહ્નો ધારણ કરીએ ને તો એ કાલીય નાગ ભગવાનના ચરણનું ચિહ્ન ધારણ કરી અને રમણક દ્વીપની અંદર ચાલ્યો ગયો અને પછી તો ગરુડની સાથે શાસ્ત્ર ચર્ચા કરે ગરુડની સાથે સત્સંગ કરે કોઈ જાતનો ભય ન રહ્યો જે શત્રુ હતો ને એ મિત્ર થઈ ગયો આ રીતે ભગવાનને કાલીયનું દમન કરી અને ત્યાંથી કાલિયાને દૂર કર્યો છે જમુનાનું જળ શુદ્ધ કર્યું છે રાત્રિ થઈ ગઈ હતી બધા જ ત્યાં સૂઈ ગયા અને ફરી વખત દાવાનળ લાગ્યો છે દાવાનળ લાગ્યો
અને ભગવાને એ દાવાનળનું પાલન કર્યું, કારણ કે કાલ્યનું ઝેર એટલું ખરાબ હતું કે આજુબાજુના વૃક્ષ આજુબાજુના ફળ એ પણ ઝેરી થઈ ગયા હતા. આ સવારે જાગે અને જો ફળ ખાય તો એને પણ મરવાનો પ્રસંગ આવે. બધું જ ભગવાને બાળી અને શુદ્ધ કરેલું છે. આ રીતે કાલિયા દમનની કથાની સાથે કથાને વિરામ આપશું. પછીથી વસંત ઋતુ ચાલુ થાય છે અને પછી તો આપણે બધાને ખબર છે રાસલીલા છે, પછી આપણે ગોવર્ધન યજ્ઞ છે. આ બધી જ કથા બપોર પછીના કથા પ્રસંગમાં અત્યારે ભગવાનના મંગળમય નાશની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વૈશ્વરમ ભક્તિ ધર્માત્મયમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ. સ્વસ્તિ ન ભૂગ વિશ્વવેદ સ્વસ્તિ ન ધારક્ષ અરિષ્ટ નેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિર્દધાતુ. ઓમ ન્યો સાંદર્ક્ય ગું સાંદિહિ પૃથ્વી સાંદિરાપઃ સાંદિરોગદયઃ સાંદિ વનસ્પતયઃ સાંદિર્વિશ્વે દેવા સાંદિર્બ્રહ્મ સાંદિહિ શર્વગું સાંદિહિ સાંદિરેવ સાંદિહિ સામા શાંતિરેધીયતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ. સં નઃ કુરુ પ્રજાભ્યો ભયં નઃ પ્રસુ. ઓમ શાંતિર શાંતિર શાંતિ. શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસ સ્મેરાનનામ શ્રી હરિ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદ્ભક્ત વૃંદેર્યથા તારાભિર્વિદુમર્ચમાન મૃધા ત્વિશ્ચંદને કૌસુમે હરે શેખર પંક્તિ ભીશ્ચરુદયે શુક્લાંબરં ચિંતયે શુક્લાંબરં ચિંતયે કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રે સ્યપુટે સ્યાનં બાલં મુકુંદં મનસા સ્મરામિ બાલં મુકુંદં મનસા સ્મરામિ.
ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री घनश्यामाय नमो नमः ओम श्री सहजानंदाय नमो नमः ओम श्री नरनारायण देवाय नमो नमः ओम श्री लक्ष्मीनारायण देवाय नमो नमः ओम श्री राधा कृष्ण देवाय नमो नमः ओम श्री विघ्न विनायक देवाय नमो नमः ओम श्री कष्ट भंजन देवाय नमो नमः ओम श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री स्वामीनारायणाय नमो नमः बोलो स्वामी नारायण भगवान की जय 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 वाले भक्त जनों केरा गामना केराई परिवार आयोजित भगवत सप्ताह नो छठो दिवस बीजु सत्र चालू छे प्रथम सत्र नी अंदर आपने श्रवण करी गया कि भगवाने कालियनु दमन कर्यो वध न कर्यो कारण कि मानव मात्र भूलने पात्र अने ए मानवनी अंदर थती भूल एने कारणे मानवनो जो तिरस्कार करी देवामां आवे तो एने सुधरवानो चांस नथी आवतो मानव डॉक्टर पासे जाए दर्दीने जोई डॉक्टर दर्दी साथे वैर नथी करतो दर्द साथे वैर करे छे दर्दीने गमे एवं दर्द होवा छता एटलो ज आवकार एटलो ज मान आपे छे कि जेने कारणे ए दर्दी एनी साथे जोड़ायेलो रहे अने डॉक्टर दर्द साथे वैर करी एनी अंदर रहेला दर्द ने नाश करे छे एज रीते संत अने भगवानना भक्त के भगवान छे એ જીવાત્માની અંદર રહેલી દુર્વૃત્તિને કારણે એનો ત્યાગ નથી કરતા એની સાથે વૈર નથી કરતા પણ એની દુર્વૃત્તિઓ સાથે વૈર કરી અને ખરાબ વૃત્તિઓનો નાશ કરે છે પરિણામે એ માનવ એક શ્રેષ્ઠ માનવ થઈ જાય છે પ્રભુ આ રીતે વૃંદાવનની અંદર ચરિત્ર કરતા કરતા પોતાના ભક્તોને આનંદ ઉપજાવી રહ્યા છે ઋતુઓ પણ ભગવાનની સેવામાં છે વસંત વસંત પછી શરદ આવી છે શરદ ઋતુની અંદર પણ બધું જ વાતાવરણ શાંત થયું છે પ્રભુ વનની અંદર ગાયો ચારે છે અને ગાયો ચારતા ચારતા કોઈ ગોવાળ મથુરામાંથી વાંસળી લાવ્યો છે એ વાંસળીને વગાડતો જોઈ પ્રભુ ગોવાળ પાસે ગયા છે
એમની પાસેથી વાંસળી વગાડતા શીખ્યા છે અને હવેથી વાંસળી વગાડતા પણ થયા છે. ધીરે ધીરે ગોપીઓના કાને આના સૂર સંભળાયા છે અને ગોપીઓને વાંસળી સાથે ઈર્ષા થવા લાગી છે. જુઓ વાલા ભક્તજનો, આમ તો સામાન્ય રીતે ઈર્ષા કરવી એક દોષ છે, ઈર્ષા કરવી એ શત્રુ છે. છતાં માનવની અંદર આવા પ્રકારનો સ્વભાવ રહે છે તો શું કરવું? અને એનું સમાધાન વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ આપે કે ઈર્ષા કરવી તો નારદ અને તુંબરૂ જેવી કરવી. આપણે કોઈક સાથે હરીફાઈ કરતા શીખીએ તો એવી રીતે શીખવું જોઈએ કે એ જે રીતે આગળ વધ્યો છે, કઈ રીતે વધ્યો છે, હું એમની પાસેથી શીખીને આગળ વધું. એવી ઈર્ષા ન કરવી કે મારાથી આગળ વધી જારો તો એને કઈ રીતે પાડી, નીચો પાડી, પાછો હટાવી અને હું આગળ વધું. ગોપીઓના મનમાં એમ થાય કે ભગવાન કૃષ્ણ વૃંદાવનની અંદર રહે, અમારી સાથે રહે, છતાં જેટલી વાંસળી એને વહાલી છે એટલી અમે એને કેમ વહાલી ન થઈ શકી? અને સ્વયં પોતે જ એનું સમાધાન કરી ચૂકી છે હો, કે આ જગતની અંદર ભગવાનને વહાલા થવું હોય તો શું જોશે કે જેનાથી આપણે ભગવાનને પ્યારા બની શકશું, પ્રભુને પ્યારા બની શકશું. ગોપીઓ બધું જ સમાધાન શોધતા શોધતા એક વાત ઉપર આવી છે કે વાંસળી ભગવાનને એટલા માટે પ્રિય બની છે, વાંસળી સ્વયં નિષ્પાપ છે, નિષ્કપટ છે. વાંસળીની અંદર છિદ્ર છે, વાંસળીએ પોતાના છિદ્ર ખુલ્લા કરી દીધા છે કે મારી અંદર આટલા છિદ્રો રહ્યા છે. જ્યારે માનવ પોતાના અંદર રહેલા દુર્ગુણોને ઢાંકી ઢાંકીને જ પોતે સારા થવાના પ્રયાસ કરે છે, પણ શાસ્ત્ર તો એમ કહે કે ભગવાન અને સંતની આગળ જો માનવ નિષ્કપટ બની જાય ને તો એની અંદર રહેલા દુર્ગુણો પણ સહજે સહજે નાશ પામવા માંડે. અને કપટ હોય ત્યાં સુધી, સંતોએ તો ત્યાં સુધી કહ્યું ને, એક કપટી ન તરે રે મહારાજ, શરણ આય સબહી તરે. કપટ રાખે એ કોઈ દિવસ આગળ ન વધી શકે, કપટ રાખે એ કોઈને ગમે પણ નહીં. તમે તમારા જીવનની અંદર પણ જોઈ શકો કે જે તમારી સાથે વ્યવહાર કરતો હોય, તમારી સાથે બિઝનેસ કરતો હોય, તમારી સાથે હરતો ફરતો હોય અને કપટ રાખતો હોય, પોતે તમારાથી છાનું રાખે અને તમારી પાસે વાત કઢાવવાના પ્રયાસ કરે, એવો માણસ આપણે કોઈ દિવસ ન ગમે. ગોપીઓએ સમાધાન શોધી કાઢ્યું કે જો ભગવાનને વહાલું બનવું હશે તો પહેલી એક શરત છે કે નિષ્કપટ બનવું પડશે, નિષ્પાપ બનવું પડશે. નિષ્પાપ અને નિષ્કપટ બનશું ને તો જ ભગવાનને ગમશું. અને બીજો એની અંદરથી સદગુણ લીધો કે વાંસળી એને જ્યારે બોલાવીએ ત્યારે બોલે છે. આપણે સભામાં હોઈએ, ફ્રેન્ડ સર્કલની અંદર હોઈએ અને વારે વારે બોલ બોલ કરતા હોઈએ ને તો આપણી વાણીનો ભાર ન પડે. એટલું નહીં, આપણી બોલ બોલ કરવાની ટેવ પડી ગઈ હોય તો કોઈને ગમીએ પણ નહીં, પણ એ પૂછે એટલો જ જવાબ દઈએ અને સારો જવાબ દઈએ તો સહજે કોઈને પૂછવાની ઈચ્છા થાય અને લોકોની આગળ આપણું માન વધી જાય. ગોપીઓ કહે છે કે ભગવાન કૃષ્ણને વાંસળી વાલી છે, આનું કારણ એક જ છે
કે કૃષ્ણ જ્યારે બોલાવે છે એને ત્યારે બોલે છે, પોતાની મેળે બોલતી નથી. એ જ રીતે આ જગતની અંદર જો ભગવાનને વહાલું બનવું હશે તો ભગવાન કહે એમ કરતા આવશું, તો જગતની અંદર ભગવાનને આપણે પ્યારા બની જશું. માનવ વ્યવસાય ક્ષેત્રે આગળ વધવું હોય તો એના માટે પણ કંઈ ને કંઈ નવા નવા પ્રયાસો કરી, નવા નવા સાહસો કરી અને આગળ વધતો હોય છે. ભગવાન એને સફળતા પણ અપાવતા હોય છે. એ જ રીતે ભગવાનને માર્ગે ચાલ્યા હોઈએ ત્યારે કઈ રીતે ભગવાનને માર્ગે આગળ વધવું જોઈએ, આ માનવે પોતાને નિર્ણય કરવો જોઈએ. ગોપીઓએ નિર્ણય કર્યો છે કે હવે ભગવાનને કઈ રીતે પ્રિય બનીએ, અને એમાં એક પછી એક દિવસ જતાં માઘ માસ આવ્યો છે અને શાસ્ત્રો એમ કહે કે આ માઘ માસ એવો છે કે એ માઘ માસનું એક મહિનાનું વ્રત કરવામાં આવે, એક મહિનો સુધી જે રીતે કહ્યું છે એ રીતે વિધિસહ સ્નાન કરવામાં આવે તો માનવના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને ભગવાનની આગળ એ શુદ્ધ આત્મ સ્વરૂપે બની જાય છે. તમે તો માઘ સ્નાન કરીએ આવ્યા છો, કાં દીપકભાઈ ભરતભાઈ? ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય વહેલી સવારે, પછી તમે તો કઈ રીતે કરતા હશો? નહીતર ભુજની અંદર જ્યારે સંતો સ્નાન કરવા જાય ત્યારે હમી સરોવરની અંદર સ્નાન કરવા જવાનું, ભીના કપડે આવવાનું, પછી જેટલા ઠાકોરજી છે દરેક જગ્યાએ પાંચ પાંચ દંડવટ કરવાના, પાંચ પાંચ પ્રદક્ષિણા કરવાની, અને પછી સંતોને બધાને દર્શન કરવા જવાના. એટલે સમજી લો ને ગમે એવી કડકડતી ઠંડી હોય છતાંય ભીને કપડે અને ખુલ્લા શરીરે, નહીં નહીં તોય પોણોથી એક કલાક ખપી જાય, આ ટાઢ સહન કરી શકવાની શક્તિ હોય એ જ માઘ સ્નાન કરી શકે. માઘ મહિનો આવ્યો છે, વ્રજ કન્યાએ મનમાં નિર્ણય કર્યો છે કે ભગવાનને પ્યારા થવાનું છે, ભગવાનને વહાલા બનવાનું છે, તો આપણે માઘ સ્નાનનો પ્રારંભ કરીએ. અને વૃંદાવનની અંદરથી વહેલી સવારે આ ગોપીઓ ભેળી થઈ સાથે જાય યમુનાના કિનારા ઉપર, યમુનાના જળની અંદર સ્નાન કરે, પ્રભુના ચરિત્રો સંભાળતા સંભાળતા હો. માઘ સ્નાન કરતા હોઈએ ત્યારે પણ મોઢું બંધ ન હોય, ભગવાનના નામનો ઉચ્ચાર સતત ચાલુ હોય તો જ એનું ફળ મળે. વ્રજ કન્યાઓ વહેલી સવારે જાગી અને સ્નાન કરવા જાય છે. દરરોજનો ક્રમ થઈ રહ્યો, સ્નાન કરી બહાર આવે અને બહાર આવી યમુનાની રેતીની અંદર માં કાત્યાયનીની મૂર્તિ બનાવે, મૂર્તિ બનાવી ષોડશ ઉપચારથી એમનું પૂજન કરે, અને પૂજન કર્યા પછી માં કાત્યાયનીની આગળ હાથ જોડીને એમ કહે, કાત્યાયની મહામાએ મહાયોગી ન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મે કુરુ તે નમઃ. પૂજનને અંતે માગણી કરે કે હે મહામાયા મહા કાત્યાયની, તારી આગળ અમે માઘ સ્નાનના સર્પ સ્નાનના ફળ રૂપે એક જ માગણી કરીએ છીએ, અમારી કોઈ ઈચ્છા નથી, એક જ છે કે નંદનંદન ભગવાન કૃષ્ણ છે એ અમારા પતિ બને. દરરોજની પ્રાર્થના થતાં થતાં માઘ સ્નાનનો બરાબર છેલ્લો દિવસ છે. પ્રભુએ મનમાં સંકલ્પ કર્યો છે કે મારે માટે આરાધના કરે છે તો મારે એનું ફળ આપવા જવું જ જોઈએ. અને એક દિવસ વહેલી સવારે, એટલે કે માઘ સ્નાનના છેલ્લા દિવસે વહેલી સવારે, બાળ મિત્રોની સાથે ભગવાન કૃષ્ણ યમુનાના કિનારા ઉપર ગયા છે. ગોપીઓ જળમાં સ્નાન કરવા બેઠી છે અને ગોપીઓના વસ્ત્ર લઈ અને કદમના વૃક્ષ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચડી ગયા છે. થોડી વાર બાદ સ્વયં પોતે જ શરૂઆત કરી છે. ગોપીઓને તો ખબર નથી કે આ કોઈ અમારા વસ્ત્ર લઈ ગયું છે કે નહીં, અને કૃષ્ણએ જ શરૂઆત કરી કે આ નિર્જન જંગલ છે, કોઈ માનવ નથી, અને આ વૃક્ષ ઉપર સ્ત્રીઓના કપડાં કોના છે? અવાજ સાંભળી અને
ગોપીઓની નજર ગઈ છે, કૃષ્ણ પાસે વસ્ત્ર માગ્યા છે, કૃષ્ણએ કહ્યું છે એમ ન આપો, સ્વયં તમે આવો અને પછી જ વસ્ત્ર આપો. જુઓ વાલા ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ વસ્ત્રની ચોરી કરી છે. વસ્ત્રની ચોરી કરી છે એનું કારણ છે કે જીવ છે, જીવ એ ભગવાનની અંદર જોડાવાના પ્રયાસ કરે છે, પણ આપણે પોતે જ આપણા દિલ ઉપર હાથ રાખીને વિચારીએ કે તમે ભગવાનની માનસી કરતા હો કે પૂજા કરતા હો કે માળા કરતા હો, એટલો સમય પણ આપણો ભગવાનની મૂર્તિની અંદર રહેરો કે નથી રહેતો. હજાર પ્રયત્ન કરશો ને તો એક માળા કરતા હશો, છતાં મન ક્યાંયનું ક્યાંય ભમતું હશે, ક્યાંયનું ક્યાંય હો. આપણે આપણા પ્રયાસ ગમે એટલા કરીએ, પેલા પટેલની વાત એ તમને યાદ છે બધાને, કારણ કે બાપાને બહુ ગમે એ વાત કે શેઠ પૂજા કરે, સવારે 3 કલાક પૂજા ચાલે, એ પૂજામાં બેઠા હોય અને ત્યાં સુધી દરવાજો બંધ હોય, કોઈ બોલાવી ન શકે હો, કોઈ એને બોલાવી ન શકે. એ શેઠ પૂજામાં હોવા છતાં એમ કહેવાય કે પૂજા કરતા હતા અને કંઈક કામકાજ હશે ને હરિજન વાળે એ કામ સોંપાયું હશે, સવારે વહેલી સવારે પૂજા કરતા કરતા એમ થયું કે આલ્યાને કામ તો સોંપી આવ્યો છું, કે કર્યું હશે કે નહીં કર્યું હોય, અને આજે જો કામ નહીં થયું હોય તો દિવસ બગડશે. અને એમાં કોઈએ આવીને પૂછ્યું હો કે શેઠ છે, એટલે પુત્રવધુએ જવાબ આપ્યો કે શેઠ તો હરિજન વાળે ગયા છે. કે આ શેઠ અંદર સાંભળે છે, હરિજન વાળે ગયા છે. મનમાં એમ થયું કે વાંધો નહીં, હમણાં પૂજા પૂરી થઈ જશે પછી વાત નક્કી કરી લેશું. ત્યાં તો પૂજા કરવા તો બેઠા, પણ મન થયું ચાલુ હો કે અત્યારે તો આ બધો એ મગનો પાક સારો થયો છે, ચોરા અને જુવાર સારી થઈ છે અને હમણાં સસ્તા ભાવ છે, જો લઈ આવું, આ ગામમાં ઘણો પાક થયો છે એથી જુવાર લઈ આવું, આ ગામમાં મગ ઘણા થયા છે ત્યાંથી મગ લઈ લઉં, આ ગામની અંદર મગફળી થઈ છે મગફળી લઈ લઉં. થોડી વાર આવીને કોઈએ પૂછ્યું કે શેઠ છે, તો કે શેઠ તો ગામત્રે ગયા છે વેપાર કરવા. કે અંદરથી શેઠ સાંભળે છે અને પરિસ્થિતિ શું થાય છે, ત્રીજી વખત કોઈક આવ્યું અને શેઠ તો મનમાં ને મનમાં ગુસ્સે ભરાયેલા હતા હો, કે હવે તો કે બસ બારે પૂજા પૂરી થાય એટલી વાર છે, કારણ કે 3 કલાકનો નિયમ છે, પૂજા પૂરી ન થાય ત્યાં સુધી ઉઠાય નહીં, અને ઉઠાય નહીં ત્યાં સુધી કંઈ બોલાય નહીં. અને ત્યાં તો ત્રીજો કોઈકે આવીને પૂછ્યું કે શેઠ છે, તો કે શેઠ તો પોતાની પુત્રવધુને ઝઘડો કરે છે, પુત્રવધુને વઢી રહ્યા છે, એને ધમકાવી રહ્યા છે. કે આ શેઠ અંદર સાંભળે રહો કે આવું કાંઈ બન્યું નથી ને, આ શું પૂરું થયું. અને પછી જ્યારે પૂજામાંથી બહાર આવ્યા ત્યારે વાત કરી કે બહુ બોલકા થઈ ગયા છો, હું અંદર છું, પૂજા કરું છું, માણસ વધારે ન કહે તો કાંઈ નહીં, એટલું તો કહે કે પૂજામાં છે, નક્કી તમને મારા પ્રત્યે ઈર્ષા હશે કે હું એમ કહીશ કે શેઠ પૂજા કરે છે તો મારું માન વધી જશે અને તમારાથી આ સહન ન થયું લાગે એવું છે. કે અને પુત્રવધુએ કહ્યું હો કે પિતાજી ખોટું ન લગાડતા, પણ તમે એટલું કહો કે આ જ્યારે શેઠ તમારી પૂછા કરવા માટે આવ્યા ત્યારે તમે શું વિચારમાં હતા, કે આ કામ ડેઢવાળે સોંપ્યું છે હરિજનવાળેને થયું નથી, નહોતા વિચારમાં. અને લાઈટ થયો હો કે બેઠો તો પૂજામાં હતો પણ મારું મન ત્યાં હતું. બીજી વખત જ્યારે આવ્યા ત્યારે તમે આવા વિચારો નહોતા કરતા કે આ વસ્તુ ખરીદી લઈએ ને અહીંથી આ વસ્તુ લઈ લઈને ગોડાઉન ભરી દઈએ ને ભાવ વધી જશે અને ઘણો નફો થશે. શેઠને લાઈટ થઈ ગયો કે વાત સાચી છે. અને ત્રીજી વખત તમે જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે તમે મનમાં વિચારતા હતા કે હવે તો પુત્રવધુની ઝાટકણી કાઢવી છે ને હવે તો આમ કેવું છે ને, ત્યારે ખ્યાલ આવ્યો એ તો શેઠની વાત કોઈક જાણી ગયા એમના પુત્રવધુ અને કહી દીધું, આપણી વાત કોઈ જાણતા નથી એટલે હાલ્યું જાહેરું હો. પણ ભગવાન તો જાણે છે ને કે આપણે શું સંકલ્પ કરી રહ્યા ને શું વિચારો કરી રહ્યા. પણ જો સાચા ભગવાનના ભક્ત થયા હોઈએ ને તો આપણા આ વિચારો છે એ વિચારોને બદલાવવા માટે સ્વયં ભગવાનને જ આવવું પડે.
અને ભગવાન કૃષ્ણએ એ જ મનમાં નિર્ણય કર્યો કે ગોપીઓ મારી અંદર મનની વૃત્તિ લગાડવાના પ્રયાસ તો કરે છે, પણ એની અંદર રહેલી જન્મો જન્મની વાસનાઓ, જન્મો જન્મની કુટેવો એને કારણે એ ગમે એટલા પ્રયાસ કરે છતાં મન રહી શકે એમ નથી. બોલો, ભગવાનનો ભક્ત સુખી હશે, ભગવાને એમને સુખી સંપત્તિએથી સુખી કર્યો હશે, અને એના મનમાં એમ થયું કે ભગવાને મને આટલો સુખી કર્યો છે તો લાવ લાવ ભગવાનને હું કંઈક અર્પણ કરીને મને એમ થાય કે મેં પણ ભગવાનને અર્પણ કર્યું. પણ એ પાકો હતો, હો, ભગવાનની આગળ હાથ લંબાવીને કહ્યું કે પ્રભુ, નો દેય માસ્તિ ભવતે જગદીશ્વરાય. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમને શું આપું, કારણ રત્ના કરો નિજ ગૃહે ગૃહિણી ચ પદ્મા, નો દેહ માસ્તિ ભવતે જગદીશ્વરાય. મહારાજ, હું તમને શું આપું, તમે સમુદ્રના જમાઈ છો અને એમાંય વધારામાં ઘર જમાઈ થઈને રહ્યા છો. જો આ ઘર જમાઈની પ્રણાલિકા ભગવાન સુધીથી હાલી આવેરી હો. ભગવાન વિષ્ણુએ ઘર જમાઈ થઈને રહ્યા હતા સમુદ્રને ત્યાં. ભગત કહે કે મહારાજ, તમે સમુદ્રના ઘર જમાઈ થઈને રહ્યા છો એટલે એની સંપત્તિ તમારી છે, એ તો રત્નની ખાણ કહેવાય સમુદ્ર, એટલે તો તમને હું શું અર્પણ કરું, સંપત્તિ એ પૈસા અર્પણ કરું, લક્ષ્મીજી તો તમારા પત્ની છે તો પૈસા હું તમને અર્પણ કરીને શું કરું. એવી વસ્તુ કઈ છે કે જે હું તમને આપું અને તમને એમ થાય કે મારી પાસે નથી અને મને આપી. એટલે ભગવાને કહ્યું, હો, રાધા ગૃહિત મનસા મનસા ચતુભ્યમ દત્તમયા નિજ મનસ્ત્વમિદમ ગૃહાણ. ભગવાને એમ કહ્યું કે તને આપવું છે તો મને પૈસાની જરૂર નથી, તને આપવું છે તો મને હીરા માણેકની જરૂર નથી, બસ એક તારું મન આપી દે. કે મન મારી પાસે નથી, મારું મન રાધાથી ચોરી ગયા છે, લઈ શકું તેમ નથી, મન આપી દે. ત્યારે ભક્તનો જવાબ હતો કે મહારાજ, હું મન આપવા તો તૈયાર છું, પણ મારું મન તમારામાં રહેતું નથી. હવે એક ઉપાય છે કે તમે તમે મારા મનને ચોરી જાઓ, એક વખત તમે ચોરી જાશો પછીથી મારું મન તમારી અંદર જોડાયેલું રહેશે, અને એટલે જ ભગવાનનું નામ ચિત્તચોર પડ્યું છે. કદાચ આ માખણ લીલા તમે સાંભળી હશે, મનમાં એમ થયું હશે કે ભગવાન માખણની ચોરી કરતા હશે, પણ માખણની નહીં, એ ક્રિયા દ્વારા, એ આચરણ દ્વારા, એ લીલા દ્વારા ભગવાન ભક્તના મનને ચોરવાના પ્રયાસ કર્યા છે કે યેન કેન પ્રકારેણ મારા ભક્તનું મન મારી અંદર પરોવાઈ રહે. ગોપીઓના વસ્ત્ર ચોરી, અને ભગવાન કંઈ વસ્ત્ર ચોરવા નથી માગતા, પણ એની અંદર રહેલી દુર્વૃત્તિઓ, એની અંદર રહેલી વાસનાઓ ચોરી અને એને નિર્મળ અને શુદ્ધ કરવા માગે છે. અને ગોપીઓએ માગણી કરી કે અમારા વસ્ત્ર આપી દો. ભગવાન કૃષ્ણને કહ્યું છે કે હે પ્રભુ, શ્યામ સુંદર તે દાસ્યમ કરવામિ તવોદિતમ દેહિ વાસાંસિ ધર્મગ્ન નોચેત રાજ્ઞામ બૃહામહે. કૃષ્ણને કહ્યું કે મહારાજ, તમે ધર્મને જાણનારા છો, કોઈકના વસ્ત્ર ચોરવાય અધર્મ કહેવાય, વસ્ત્ર આપી દો, તમે કહેશો એમ કરશું અને નહીં આપો તો રાજાને ફરિયાદ કરશું. એટલે કૃષ્ણએ કહ્યું કે સામ દામ ભેદ અને દંડ બધું એક સાથે, એક બાજુ પ્રાર્થના કરો ને બીજી બાજુ ધમકીએ દો. અંતે પ્રભુને શરણે ગયા છે અને ભગવાનને વસ્ત્ર પાછા આપ્યા છે, પણ પ્રભુએ કહ્યું છે કે તમે સંકલ્પ લઈને આવી હતી, મા કાત્યાયની દેવીની આરાધના કરતી હતી, તો તમારી ઈચ્છા છે એ આવતી શરદ પૂનમની રાત્રિએ પૂર્ણ થશે. આવતી શરદ પૂનમની રાત્રિએ રાસલીલા કરવાની છે અને એ વખતે તમારો સંકલ્પ પૂરો થશે. આશીર્વાદ અને વરદાન આપી પ્રભુ ત્યાંથી વિદાય થયા છે. ગોપબાળોની સાથે આજે વહેલી સવારે નીકળ્યા છે કૃષ્ણ અને મિત્રો. સવારે નાસ્તો પણ નથી થયો, બપોરનું ભાણું પણ લેવાનું નથી.
આગળ ચાલતા ચાલતા ભૂખ લાગી છે અને મિત્રોએ યાચના કરી છે, પ્રભુ ભૂખ લાગી છે, શું કરશો? અને એમ કહેવાય કે કૃષ્ણએ કહ્યું છે કે જાઓ, અહીંથી થોડેક દૂર માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કરે છે. જુઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની અંદર, એક એકની અંદર કેટલો ઉપદેશ સમાયેલો છે. આપણે જેને યજ્ઞ કહીએ છીએ, લોકો જેને યજ્ઞ કહે છે, એ યજ્ઞ સાચો છે કે વાસ્તવિક યજ્ઞ સાચો છે? મા બાપ ઘરે ભૂખ્યા રહેતા હોય અને આપણે લાખોના ખર્ચે યજ્ઞ કરાવતા હોઈએ ને, તો આપનો યજ્ઞ એ યજ્ઞ નથી, આપે ભૂલ ભરી બેઠા છીએ. પરિવારની અંદર પરિવારમાં છોકરાઓ દુઃખી થતા હોય અને મા બાપ કે પરિવારના સભ્યો દુઃખી થતા હોય અને દાન માટે આપણે મોટા મોટા હાથ લંબાવતા હોઈએ ને, તો એ પરિવારનો અપરાધ કરીએ છીએ. માથુર દેશના બ્રાહ્મણો યજ્ઞ કરે અને યજ્ઞની અંદર હવિષ્યાન હોમી રહ્યા છે. એને ઉપદેશ આપવા માટે બાળકોને કહ્યું છે કે જાઓ, યજ્ઞ કરે છે એમાંથી તમને કંઈક આપશે. બાળકોએ જઈને યાચના કરી છે ત્યારે માથુર દેશના બ્રાહ્મણોએ જોયું છે કે આ તો કૃષ્ણને માટે લેવા આવ્યા છે, ના કરી દીધી છે કે એને અમે નહીં આપીએ. બાળકો પાછા આપ્યા છે, વાત કરી છે અને કૃષ્ણએ કહ્યું છે કે કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણોને આ બ્રાહ્મણોએ ન આપ્યો તો બ્રાહ્મણ પત્નીઓ આપશે. અને આમે સહજે બહેનોનો સ્વભાવ દયાળુ હોય, એ આપી દે આપી દે. ઘણી વખત ભાઈના હાથમાંથી ન છૂટે પણ ઓલાના હાથમાં જેટલું હોય એમાંથી કંઈક આપી દે ખરા. ઓલો ભિખારી ભિક્ષા લેવા ગયો, ભિક્ષા લેવા ગયો એટલે બેન રાજી થઈ ગયા, આખું ભાણું આપ્યું હો, રોટલી શાક દાળ ભાત લાડુ આખી થાળી ભરીને આપી. ઓલો લઈને રાજી થતો ગયો પણ પતિદેવે કહ્યું કે આ તારી ટેવ ખોટી છે. કે તો કેમ? તો કે તને એટલો તો વિચાર કરવો જોઈએ, કોઈ માગવા આવ્યો હોય તો એને આપવું જોઈએ, પણ આખું ભાણું તૈયાર કરીને આપી દે, એ આજે તે આપી દીધું છે, એ કાલે પાછો આવવા નો જ. કે કારણ કે એક થાળી તૈયાર મળી જતી હોય પછી શું ચિંતા કરવાની હોય, એ આવવાનો જ. પત્ની કે એ ચિંતા ન કરો, આવશે નહીં, કાલે ના આવે કે એમ થોડા આવે. કે તો કે તને શું ખબર પડે, આવશે જ. કે બીજે દિવસે આવ્યો તો ખરો. એટલે પતિએ તરત કીધું કે જો હું તને કહેતો જ હતો ને કે આ ત્યાં આખી થાળી તૈયાર કરીને આપી છે, એટલે આવતીકાલે ફરી પાછો માગવા માટે આવશે જ, અને જો આવ્યો હવે. કે એટલે ઓલા ભિખારીએ કહ્યું કે શેઠ ચિંતા ન કરજો, આજે માગવા નથી આવ્યો તો આજે ચોપડી આપવા આવ્યો છું. શું રસોઈ કેમ બનાવાય? કે કાલે થાળી લઈને ગયો તો કેમ ખાધું હશે એ મને ખબર હે, હવે જે ભિખારીને ની ભાવ્યું હોય ઓલા ધણીને કેવું ભાવતું હશે? પણ સહજ પ્રકૃતિ છે આપવાની. અને ગોપ બાળો પાછા બ્રાહ્મણ પત્નીઓ પાસે આવ્યા છે અને માગણી કરી છે કે કંઈક અન્ન આપો. અને ગોપ્યા બ્રાહ્મણ પત્નીએ પૂછ્યું છે કોના માટે, જવાબ મળ્યો છે અહીંથી થોડે દૂર વૃંદાવન વિહારી આવ્યા છે પોતાના મોટા ભાઈ બળદેવની સાથે અને ભૂખ્યા થયા છે અને અમને અનાજ લેવા માટે મોકલ્યા છે, કંઈક જમવાનું આપો. અને બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું છે કે તમને નહીં આપીએ. ગોપ બાળોએ કહ્યું તમે નહીં આપો. અને બ્રાહ્મણ પત્નીઓનો જવાબ હતો કે તમને નહીં પણ સ્વયં અમે પોતે જમાડવાને માટે ચાલશું. બ્રાહ્મણ પત્નીઓ ભગવાન કૃષ્ણને થાળ લઈ જે યજ્ઞ માટે તૈયાર થયેલા થાળ હતા એ જમાડવા માટે ગઈ છે, જમાડી તૃપ્ત કર્યા છે. અને પછી જવા તૈયાર ભગવાન કૃષ્ણએ કહ્યું કે હવે તમે તમારે ઘરે જાઓ, ત્યારે બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું કે પ્રભુ આવ્યા છીએ ને ત્યારે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવ્યા છીએ, હવે અમને ઘરમાં આવવા નહીં દે. એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ એમને કહ્યું ચિંતા ન કરો, તમે મારી સેવા કરી છે, હું તમારી સેવા કરીશ, તમારી તમને વરદાન આપું છું કે તમારા વિના એ યજ્ઞ પૂરો નહીં કરી શકે, માટે તમારી રાહ જોશે. અને આજે તમે મને જમાડી છે, જિંદગી પર્યંત તમને તમારા પતિઓ જમાડશે. અને એવું જ બન્યું. બ્રાહ્મણો રાહ જોતા હતા,
આવી યજ્ઞ સમાપ્ત કર્યો પણ તરત કહી દીધું કે તમે તો આ યજ્ઞને અભડાવો એવી છો માટે હવેથી રસોડામાં નહીં. ઓલી કે એટલી જ વાટ જોતા હતા કે પણ બ્રાહ્મણોએ જોયું કે યજ્ઞ કરનારા બ્રાહ્મણો હવિષ્યાન યજ્ઞની અંદર હોમે અને દેવતાઓ આ બ્રાહ્મણ પત્નીઓની ચરણની રજ માથે ચઢાવે અને ત્યારે બ્રાહ્મણોને ખ્યાલ આવ્યો કે સાચો યજ્ઞ શું છે. અગ્નિની અંદર હોમવું એ સાચો યજ્ઞ કે ભૂખ્યાના ઉદરની અંદર અન્ન હોમવું એ સાચો યજ્ઞ. એ ખ્યાલ આવ્યો કે ભૂખ્યાના ઉદરની અંદર અન્ન અર્પણ કરવું ને એ જ સાચો યજ્ઞ છે. પણ બ્રાહ્મણ પત્નીઓને પણ આમંત્રણ આપ્યું કે આવતી શરદ પૂનમની રાત્રિએ તમારું અને મારું મિલન થશે. વિદાય થઈ ભગવાન કૃષ્ણ આગળ નીકળ્યા છે. દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે. મનમાં વિચાર કર્યો છે કે બ્રાહ્મણોના યજ્ઞનું અભિમાન તો દૂર કર્યું પણ હજી એકનું અભિમાન જો ભગવાન છે ને ભગવાન ગર્વગંજન છે હો. ભગવાનનું કામ પહેલું જ એ છે કે માણસને અભિમાન આવ્યું અને અભિમાન આવે એટલે એને પાડ્યા વિના મૂકે નહીં ભગવાન ગમે ત્યારે. સંસારની અંદર છીએ, કંઈ પણ સત્તા સંપત્તિ આવે અને એનું જો અભિમાન ના આવે ને તો એ માનવ ક્યારે દુઃખી ન થાય. પણ સત્તા અને સંપત્તિ આવે અને એનું અભિમાન આવી જાય અને અભિમાન આવી જાય પરિણામે કોઈક ને કોઈક નિર્બળને સતાવી દે, દુઃખી કરી દે અને એના અંતરની હાય નીકળી જાય ને પછી બને એવું કે દુર્બલ કો ન સતાઈએ ઝાકી મોટી હાય, મુવે ઢોર કે ચામસે લોહા ભસ્મ હો જાય, લોહા ભસ્મ હો જાય. સત્તા અને સંપત્તિ એ દુર્બળને દુઃખી કરવામાં ક્યારેક ને ક્યારેક ઉપયોગ થઈ જાય અને પરિણામ એ આવે કે એના અંતરમાંથી નીકળેલી હાય એ આપણા કર્મને બધાયને બાળી નાખ્યો અને એવી મુશ્કેલીમાં મુકાઈ જઈએ કે પછી ખબર ન પડે જેમ મુવા ઢોરમાંથી બનાવેલી પેલી ધમણ એ લોઢાને પણ ઓગાળી નાખે એમ ગરીબના અંતરમાંથી નીકળેલી હાય એ આપણા ગમે એટલા સત્કર્મ હોય, ગમે એટલી સત્તા હોય, ગમે એટલી સંપત્તિ હોય એને જતા વાર ન લાગે. તો ભગવાન પહેલું કામ કરે છે ગર્વને નાશ કરવાનું. આ બાજુ વ્રજની અંદર દર વર્ષે યજ્ઞ થતો જેને ઇન્દ્રયજ્ઞ કહેવામાં આવતો એકનો એક દિવસ છે. દરરોજનો નિયમ હતો ભગવાન કૃષ્ણ, બળદેવ અને નંદજી ત્રણેય સાથે મળીને જમતા. યજ્ઞની તૈયારીમાં નંદજી રોકાયેલા હતા. બે ત્રણ દિવસ થઈ ગયા નંદજી સાથે જમવા ન આવ્યા અને કૃષ્ણએ નંદજીને ને યશોદાને પૂછ્યું કે કેમ પિતાજી અત્યારે જમવા નથી આવતા સાથે. અને યશોદાએ કહ્યું છે કે યજ્ઞની તૈયારીમાં છે. કયા યજ્ઞની તૈયારીમાં છે આ બધું પૂછતા જ ખ્યાલ આવ્યો અને નંદજી મળ્યા અને નંદજીને વાત કરી કે પિતાજી કયા યજ્ઞની તૈયારીમાં છો. અને નંદજીએ કહ્યું છે કે જો કૃષ્ણ, આ જગતની અંદર નિયમ છે, યજ્ઞાત ભવતી પરજન્ય, પરજન્યાત અનસંભવ, અન્નાદ ભવતી ભૂતાની, કર્મ યજ્ઞ સમુદ્ભવ. આ જગતની અંદર આપણે યજ્ઞ કરીએ તો યજ્ઞથી વરસાદ થાય અને વરસાદ થાય તો અનાજ પાકે, અનાજ પાકે તો એના દ્વારા માનવ જીવી શકે અને માનવ જીવીને કર્મ કરે તો એ કર્મ દ્વારા યજ્ઞ થાય. એક ઋતુચક્ર મંડાયેલું છે કે માનવ યજ્ઞ કરે, યજ્ઞ દ્વારા વરસાદ, વરસાદ દ્વારા અનાજ, અનાજ દ્વારા પાછું માનવ જીવી શકે અને વળી પાછું કર્મ કરી શકે. આ ચક્ર છે. કૃષ્ણને નંદજી કહે છે કે હે કૃષ્ણ, એ ચક્રના નિયમ પ્રમાણે આપણે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ
અને એના ફળ સ્વરૂપે ઇન્દ્ર મહારાજા વરસાદ કરે છે અને વરસાદ થાય છે તો ઘાસ ઉગે છે, આપણી ગાયો જીવી શકે છે, વરસાદ થાય છે તો પાણી તો રહે છે, એ પાણીનું આપણે અને ગાયો પણ સેવન કરી શકીએ છીએ અને આપણે જીવી શકીએ છીએ. માટે યજ્ઞ કરવો જોઈએ ને દર વર્ષે આપણે યજ્ઞ કરીએ છીએ. પણ આ તો કૃષ્ણ છે, કોઈના હાથમાં ન આવે એ બાપના હાથમાં આવે. એની પાસે તો તર્કના તર્ક ઊભા હોય. કૃષ્ણએ તર્ક કર્યો કે પિતાજી, હું મેં માની લીધું કે આપણે યજ્ઞ કરવો જોઈએ અને યજ્ઞ કરીએ તો જ વરસાદ થાય. પણ સામે પિતાજી એક વાત છે કે વરસાદ કરે છે ઇન્દ્ર, એમાંય ના નહીં, જો આપણે યજ્ઞ કરતા હોઈએ તો વૃંદાવનની અંદર જ વરસાદ થવો જોઈએ. યજ્ઞ આપે કરીએ અને એનો લાભ મથુરાવાળાને મળે, એનો લાભ બધાને મળે, આ ખોટું છે. મહેનત આપણે કરીએ અને લાભ બધાને મળે તો પછી એમ કરી નાખો પિતાજી, આ વર્ષે આપણે યજ્ઞ કરીએ, આવતે વર્ષે મથુરાવાળા કરે, એના આવતે વર્ષે બીજા યજ્ઞ કરે, એના આવતે વર્ષે ત્રીજા યજ્ઞ કરે. આપણે એકાદ યજ્ઞ કરવો પડે, બાકી વારા આવે બધાએ નાખે. દર વર્ષે આપણે યજ્ઞ કરવાની જરૂર શું કે? અને દર વર્ષે આપણે જ યજ્ઞ કરીએ ને બીજાને ફાયદો થાય તો આપણે મહેનત જ મળે ને. નંદજી વિચારમાં પડી ગયા કે વાતે સાચી છે, યજ્ઞ આપણે જ કરીએ છીએ અને વરસાદ તો બધી જગ્યાએ થાય છે. અંતે હાર સ્વીકારીને કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ તું સમજાવ શું છે. અને કૃષ્ણએ કહ્યું કે પિતાજી, જો આ જગતને ભગવાને સર્જ્યું છે ત્યારથી એની એને વ્યવસ્થા કરી દીધી છે. તમને કોઈ દિવસ એમ કહેવું પડે કે સવારે સૂર્યનારાયણની આરાધના કરવી પડે કે હે સૂર્યનારાયણ દેવ, તમે હવે ઉગો અને જગતની અંદર અંજવાળું કરો. એ સૃષ્ટિનો ક્રમ છે. સવાર થાય અને સૂર્યનારાયણ પોતાની મેળે ઓટોમેટિક એ જાગી જાય અને પૃથ્વી ઉપર પ્રકાશ પાથરે. અરે પિતાજી, ક્યારેક આપણે સાજા માંદા થઈએ, અઠવાડિયું સુધી ન આવીએ, કાં તો કે બીમાર થઈ ગયો છું, ફેક્ટરીની અંદર કે નોકરીની અંદર લીવ મૂકી દઈએ અને એમ કહી દઈએ કે અઠવાડિયું નહીં આવું, બીમાર થયો છું. સૂર્યનારાયણે કોઈ દિવસ એમ કીધું કે આજે મને તાવ આવી ગયો છે, આજે એક દિવસ હું નહીં આવું, આજે નિભાવી લેજો? કોઈ દિવસ સૂર્ય લીવ નથી મૂકતા. આપણે વર્ષ બે વર્ષ થાય મનમાં એમ થાય કે ચાલો 15 દિવસ હોલિડે ગાડી આવીએ, એક દેશ નહીં બીજા દેશમાં ફરી આવીએ, ફોન બંધ કરી નાખો, મોબાઈલ બંધ કરી નાખો, બધું જ બંધ કરી નાખો, કાં તો કે આ અઠવાડિયું એવું કાઢવું છે, જરાય ટેન્શન ન જોઈએ. આપણે કરીએ એ જો સૂર્યનારાયણ કરે તો કે મારે 15 દિવસ ઉગવું જ નથી, તો તો આપણે તો રાત પડી હોય, અંધારું પડ્યું હોય, જાવું ક્યાં? પણ પિતાજી, ભગવાને જે સર્ક્યુલેશન ગોઠવ્યું છે, ભગવાને જે સિસ્ટમ ગોઠવી છે, એ બધી પોતાની મેળે કર્મ કર્યા કરે છે. આપણે એમ કહીએ કે વરસાદ આવે છે, ઇન્દ્ર વરસાવે છે, પણ આપણે કોઈ દિવસ એવું નક્કી કર્યું કે જો એના હાથમાં જ, ઇન્દ્રના હાથમાં જ વરસાદ હોય તો આપણે ચોમાસે વરસાદ નથી ખપતો, ચાલો ઉનાળે વરસાદ ખપે છે તો, કારણ કે ગરમી તો ઉનાળામાં થાય છે, ઉનાળામાં પાણીની તાણ પડે છે, ઉનાળામાં વરસાદ આવવો જોઈએ, ચોમાસામાં જ શું કામ આવે છે? એનું કારણ એક જ છે કે ભગવાનને આ સિસ્ટમ ગોઠવી છે, ચોમાસો આવે એટલે વરસાદ થાય, ઇન્દ્રને વરસવું ન હોય તો પણ ભગવાનને જે ક્રિયા સોંપી છે એ કરવું પડે, એટલે એમાં ઇન્દ્રનો કોઈ ઉપકાર નથી. આપણે જે હેલ્પ કરતું હોય એનો યજ્ઞ કરવો જોઈએ. કોનો યજ્ઞ કરવો જોઈએ? અને કનૈયાએ શોધી કાઢ્યું હો કે જુઓ પિતાજી, આ ગોવર્ધન પર્વત છે એની તળેટીમાં ઘાસ ઉગે, ગોવર્ધન પર્વત છે એમાં વરસાદ પડે ને ખાબોચિયા ભરાય ને પાણી તૈયાર થાય, એનાથી આપણે આખું વર્ષ જીવી શકીએ છીએ. એ જ ગોવર્ધન પર્વતની તળેટીમાં આપણે રહીએ છીએ. પૂજન કરવું જોઈએ તો ગોવર્ધનનું જ ભગવાનનું પૂજન કરવું જોઈએ. કે અને લગભગ કૃષ્ણની વાત એટલી તર્કવાળી હોય કે બધા એને એક્સેપ્ટ કરી લે. બધાએ ગોવાળોએ નંદજીને કહ્યું કે નંદજી, વાતે સાચી છે, ઇન્દ્રને આજ દિવસ સુધી કોઈ દી આપે જોયો નથી, આટલા વર્ષ ત્યાં તમે યજ્ઞ કરતા આવો છો, કોઈ દિવસ એમ કીધું છે થેન્ક યુ હો કે તમે મારો યજ્ઞ કરો રાખે? કોઈ દિવસ આપને થેન્ક યુ કહેવાય નથી આવ્યો. એ વરસાદ આવે છે આવે છે, આપણે એમ કેમ માનીએ કે એને આપણો યજ્ઞ પહોંચી જાય રોકે? આપણે કોઈકને પાણીનો ગ્લાસ આપીએ તોય આપણો આભાર માને, આને તો યજ્ઞ કરીએ તો કોઈ દિવસ આભાર માનવા નથી આવ્યો. એના કરતાં
कृष्ण कहे छे ई बात साची छे के यज्ञ करवो होय तो गोवर्धन नो करवो जोईए। नंद जी ए कह्यु इंद्र नो यज्ञ करता था एनी तो अमने ख्याल हती, विधि कई रीते करवी, शू शू वस्तुओ एने उपयोग में लागशे, पण तारा आ गोवर्धन भगवान ना यज्ञ नी विधि अमने खबर नथी। अने नंद जी ने कह्यु छे के जुओ पिताजी, तमारा इंद्र ना यज्ञ नो विधि नी मने खबर नथी, पण गोवर्धन ना यज्ञ नो विधि मने खबर छे, एकदम सिंपल अने फायदावारो छे। शू बस काई नहीं, एक ज दिवस काम करवो पड़से, बधा एना घरे ऑर्डर दई देवाना के तारे घरे थी आ बनाई आववानुं, तारे घरे थी आ बनाई आववानुं, तारे घरे थी आ बनाई आववानुं। आखा गामनी अंदर थी थाळ भेड़ा थासे, ई थाळ भेरा थासे एटले आपणे गोवर्धन पर्वतनुं षोडशो उपचारथी पूजन करी अने आ था एने गोवर्धन पर्वतने थाळ धरशुं, ई गोवर्धन भगवानने थाळ धरशुं, जमी लेशे, पछी प्रसाद वधशे, पछी आखू गाम भेड़ा थईने जमशुं। के અને જમવાની વાત આવે એટલે બધાની હા જ હોય હો, એમાં કોઈ એમ નાક નાક ન કે કે નહીં આપણે જમવું નથી, કારણ કે પરબારું મળતું હોય એમાં શું વાંધો હોય। અને ઉલટાનું સામેથી પૂછે કે પ્રોગ્રામ તો રાખ્યો છે પણ જમવાનું રાખ્યું કે નાસ્તાનું રાખ્યું, આ બધા એક્સેપ્ટ કરી લીધું કે ના આ બરાબર છે, કે આની વાત સાચી છે, યજ્ઞ કરવો ને પછી બધા ભેડા થઈને જમવું। અંતે નિર્ણય લેવાયો, સામગ્રીઓ ઘરે બનાવવાની તૈયારી થઈ ગઈ, બીજો દિવસ થયો, થાળ તૈયાર થયા અને ગોવર્ધનની આગળ બધી જ ગોપીઓ થાળ લઈને આવી। કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ, તારા ભગવાનનું મોઢું નથી દેખાતું, જમાડવો ક્યાં આને, કઈ બાજુ થાળ ધરવા, સમજી લે કે આપણે થાળ ધરી અને મોઢું બીજી બાજુ પડ્યું હોય તો પાછળ થાળે દેખાય નહીં, જમે કેમ? કે કૃષ્ણે કહી જુઓ, એ બધો વિધિ હું સમજાવીશ, આ જગતની અંદર ભાવેહી વિદ્યતે ભગવાન, કે તમારી ભાવના કેવી છે એના અનુરૂપ જ તમારી સેવા દેવ સ્વીકારે છે। ગમે એટલી સારી વસ્તુ હોય અને તમારી ભાવના જો ખોરી હોય ને તો તમારી સારી વસ્તુનો પણ ભગવાન સ્વીકારતા નથી, અને તમારી વસ્તુ સાવ સામાન્ય હોય અને જો તમારી ભાવના ઊંચી હોય તો એ ભાવના ઊંચી હોવાને કારણે એ વસ્તુનો સ્વીકાર કરે છે। પહેલું પૂજન કરવું પડશે, યમુનામાંથી પાણી આવ્યું, ગોવર્ધન પર્વતને અભિષેક કરાયો, ચારે બાજુ ચંદન પુષ્પ ચોખાથી પૂજન થયું, ષોડશ ઉપચારથી પૂજન કરી અને પછી આગળ થાળ ધરાયો। અને કૃષ્ણએ કહ્યું કે જુઓ, થાળ ધરાય ત્યારે આંખ બંધ હોવી જોઈએ બધાએ નહીં, અને બધાએ આંખ બંધ કરી થાળ ધરાયો, પણ આપણી ટેવ કેવી ખબર ને, આંખ બંધ કરી તમે જોજો, માનસી પૂજા કરતા હો, ચેષ્ટા ચાલુ હોય અને વચ્ચે માનસી પૂજા આવે અને એમાં માનસી પૂજા એકની મિનિટની બદલીમાં ત્રણ મિનિટ થઈ જાય, તો આમ ધીરે ધીરે આંખ ખોલીને જોયા કરી કે કોઈ જે બોલે રૂ કે નથી બોલતું, અને એમાંય તમારામાં તો ઠીક એ પંક્તિમાં બેઠા હોય ને માનસી પૂજા કરી હોય ને તો જોયા જેવી હોય હો, તમને કોઈ દિવસ એવો વારો નહીં આવતો હોય કે પંક્તિ જમવા બેસી ગઈ હોય, થાળીમાં પીરસાઈ ગયું હોય, આગળ બધું આવી ગયું હોય અને પછી એમ કે હવે બે મિનિટ માનસી પૂજા કરી લેજો આંખ બંધ કરીને, અને એ વખતે માનસી પૂજા કરો તો જોજો કેવી કરો, એ આંખમાંથી ઝીરઝીરી ખોલીને જોયા જ કરીએ કે કોઈ લઈ તો નથી જતું ને થાળીમાંથી। અને આ બધાએ આંખ બંધ કરીને ભગવાનને થાળ ધરતા હતા, પણ બધાની ટેવ એવી હતી હો આપણા જેવી જ, એ આંખ ખોલી ખોલીને જોયા કરે કે જોઈ તો ખરા આ ગોવર્ધન જમેરો કે નથી જમતો, કે પણ ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું હતું કે આને બધાને મારે દર્શન આપવા છે। એક બાજુ ગોપ બાળોની સાથે કૃષ્ણ છે અને બીજું સ્વરૂપ ધારણ કરી ગોવર્ધન પર્વત ઉપર બેસી ગયા છે, અને ધરેલા થાળમાંથી એક એક વસ્તુઓ લઈ અને જમે છે, અને ઓલા ઘોવાડિયાઓ ઝીણી આંખ ખોલીને જોયા કરે છે, જોયા કરતાં કરતાં જય થઈ, ભગવાનના દર્શન થયા। અને ઘોવાડોને કહ્યું કૃષ્ણએ કે જોયું, તમારી શ્રદ્ધા, તમારી ભાવના અને તમારો આ પ્રેમ હોવાને કારણે તમે ધરેલા થાળ એને મારો ગોવર્ધન પર્વત ગોવર્ધન ભગવાન સ્વયં જમવા આવ્યો, આટલા દિવસ થયા તમે ઇન્દ્રને થાળ ધરો છો, કોઈ દિવસ દર્શન ન દીધા ને આ તો પહેલી જ ટ્રાઈએ દર્શન એ કે, અને બધાને સંતોષ થયો, અંતે થાળ વર્યા, બધાને પ્રસાદ અપાયો, આખા ગામની અંદર કોઈને ભૂખ્યું રાખ્યું નહીં, બધાએ રાજી થયા। અને આ વાતની ખબર ઇન્દ્ર મહારાજાને પડી કે દર વર્ષે વ્રજવાસીઓ મારો યજ્ઞ કરતા હતા, આજે યજ્ઞ કેમ ન થયો,
દર વર્ષે દેવતાઓ મંત્ર બોલીને આહુતિ આપતા હતા અને મને બોલાવતા હતા. મારી પાસે આહુતિઓ પહોંચતી હતી, આજે કેમ ન પહોંચી? તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે બીજું કોઈ ન હતું. કૃષ્ણના કહેવાથી વ્રજવાસીઓએ આ ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો છે અને ગોવર્ધનનો યજ્ઞ કર્યો છે. અને ઇન્દ્રને મનમાં ખ્યાલ આવી ગયો અને ઇન્દ્રએ નક્કી કર્યું કે હવે તો કનૈયાનો ગર્વ ઉતારી નાખું. પણ એને ખબર નથી કે ખુદ ભગવાને જ નિર્ણય કર્યો છે કે ગર્વ તો આજે મારે તારો ઉતારવો છે. અને તરત